हे भजन एक सत्य नाम रूप करिए रे, भजन एक सत्य नाम रूप करिए रे, हे भजन एक कृष्ण नाम रूप करिए रे, भजन एक कृष्ण नाम रूप करिए रे, हे भावे Yeah.
Oh,
રામાયણની અંદર તુલસીદાસ મહાત્મા એવું કીધું, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. આ સત્સંગ છે ને વાળા, આનાથી આપણું હૃદય પવિત્ર બને. બીજું કે આ આજુબાજુનું આ જે વાતાવરણ છે ને શુદ્ધ થાય. ત્રીજું પરમાત્માને હું તને બહુ પ્રિય રાખી, એટલા માટે આ સત્સંગ છે. સત્સંગમાં ન જાઉં તો તમારામાં વિવેક જ ન આવે. અને જીવન જીવવા માટે થઈને જીવનમાં એક વિવેક જો પ્રગટ થઈ જાય તો પછી કઈ કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. એટલા માટે ઘર આંગણે આવો સત્સંગ થાય, ઘર આંગણે સાધુ અને બ્રાહ્મણ જમે, આનાથી બીજું એક મોટું સદભાગ્ય નથી વાલા. તમે આવો કઈ પ્રસંગ હોય, ગામના સાધુને ગામના બ્રાહ્મણને જમાડો, બહુ રૂઢી વાત છે. અને એ આયા આવે ને એટલે બીજું કઈ નહીં, પણ એની અંદર પણ એક ભગવાન બેઠો, એટલું તો કે ભગવાન તમને રાજી રાખે, ભગવાન તમારું કલ્યાણ કરે. અને એની નાભીમાંથી નીકળેલો આ શબ્દ છે ને, એ આપણને આ ભવસાગરમાંથી પાર કરી દે, એમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકાને સ્થાન નથી. શ્રીમદ ભાગવતજીનો પ્રસંગ, અજાબેનના ઘરે સાધુ બ્રાહ્મણો જેમાં, અને જન્મથી બ્રાહ્મણ હતો, ખોળિયું એ બ્રાહ્મણનું હતું, શરીર બ્રાહ્મણનું હતું, પણ જીવનમાં ક્યારેય પરમાત્માનું સ્મરણ નહોતું કર્યું, ક્યારેય જિંદગીમાં ભગવાનનું નામ નહોતું લીધું. કર્મથી જેની વૃત્તિ રાક્ષસી હતી, પણ ગામમાં સાધુ બ્રાહ્મણો આવે છે અને ગામ લોકો એના ઘરે જમવા મોકલે છે. અને અજામેલા એવો ક્યાંક બહાર ગયો હતો અને ખબર ગામમાંથી વાત કરી, ભાઈ તમારા ઘરે સાધુ બ્રાહ્મણો રહે કે મારી ઘરે સાધુ બ્રાહ્મણ ન હોય. અને અજામેલ ઘરે આવ્યો અને બ્રાહ્મણો એ જમીન નમઃ પાર્વતી બધાએ હર હર મહાદેવ હર કરીને સળું કર્યું. અને અજામેલને કીધું કે ભાઈ હવે તારે દક્ષિણા દેવી જોઈએ, સાધુ બ્રાહ્મણોને જમાડ્યા પછી દક્ષિણા ન આપો ને તો એ કદાચ તમે 56 ભોગ જમાડ્યા હોય, અધૂરા છે, એનું ક્યારેય ફળ ન મળે. એટલે એની 5-25 રૂપિયાની કોઈને જરૂર ન હોય, પણ એ મોટું વિજ્ઞાન છે, એની પાછળ શાસ્ત્ર સંમત વાત છે. એ ઉપકાર માનવાની વાત છે કે તમે આજે અમારા ઘરે જેમાં અમારા ધનને તમે પવિત્ર બનાવ્યું, એટલા માટે એ દક્ષિણા તમે એનું સન્માન કરો છો, એ કોઈ બની બનાવેલી વાતો નથી. અને ઘણા એનો અવળો અરજ કરતા હોય એવા પણ લોકો હોય. એટલે આ બ્રાહ્મણો એને સાધુએ એમ કીધું તારે દક્ષિણા દેવી જોઈએ એમને. હવે એ કે તમે મારી ઘરે લાડવા ખાતા, આ તો મારી ગેરહાજરી હતી એટલે તમે જમી લીધું, હવે તમે અહીંથી નીકળો કાંઈક, એટલે જો બીજી કઈ દક્ષિણા તમને ન મળે એના પહેલા તમે અહીંથી નીકળી જાઓ. પણ આ તો સાધુ અને બ્રાહ્મણ જેનું હૃદય વિશાળ હોય એને બ્રાહ્મણ કહેવાય, એને સાધુ કહેવાય. ઘેરે ઘેરે 5-5 રૂપિયા માંગવા નીકળે એ સાધુ નહીં, એ બાવા. સાધન કરે છો સાધુ, બ્રહ્મ સાધે છો બ્રાહ્મણ, આ બ્રાહ્મણ ને આ સાધુ, ઈ એના આંગણે જીમાતા. અને ખબર હતી આ બ્રાહ્મણો ને સાધુ ને, ભાઈ આ કપડથી ભરેલો છે, આના જીવનમાં પાપ જ એને નકરા કર્યા છે, બીજું આને આની જિંદગીમાં કઈ કર્યું નથી. અને એ બ્રાહ્મણો એને કીધું, ભાઈ તારા ઘરવાળીના ઉદરમાં એક બાળક છે, એ જન્મે ને ત્યારે એનું નામ તું નારાયણ રાખજે. આ કઈ માયનો નહીં કે નારાયણ કોણ હોય, એવું કઈ નામ રાખવાનું મારે થતું નથી. પણ બહુ આજીજી કરી બ્રાહ્મણો એ સાધુએ, એ કે કાંઈ વાંધો નહીં, દક્ષિણામાં બીજું કાંઈ અમારે જોતું નથી, પણ એ કે તું આનું નામ નારાયણ રાખજે, તારી ઘરે દીકરાનો જન્મ થાય. અને એ દીકરાનો જન્મ થયો અને નામ નારાયણ રાખ્યું. ઘરમાં નારાયણ નારાયણ નામના શબ્દનો ઉચ્ચાર મેળો થવા, અંતિમ સમયે અજામેલની ઘરે યમના દૂતો લેવા માટે આવ્યા, ત્યારે ત્યાં નારાયણ 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 એવું થતું હતું. અને ભગવાનના પાર્ષદો નીકળ્યા, જીવ ભાઈ આયા નારાયણનું નામ લેવાય છે, એ ન્યા તો મારવા આવ્યા. અને અજામેલને યમદૂતોના યમના પાશથી છોડાવી અને પરમ ગતિ પ્રાપ્ત કરાવી. એટલે ભાવે કુભાવે પરમાત્માનું નામ લેવાય જાય ને તો આપણું કલ્યાણ થાય. કલયુગમાં આપણાથી બીજું કાંઈ ન થાય, નો યજ્ઞ થાય, નો હું તમે માળા કરવા બેહી શકી, પણ આવો સત્સંગ થતો હોય ત્યાં લાંબા પગ કરીને ન બેહાય, ત્યાં હેઠો બેહાતો હોય ત્યાં સુધી નીચે જ બેહાય, ત્યાં બૂટ ચપ્પલ પહેરીને ન બેહાય. જો ભગવાને શક્તિ આપી હોય તો નીચે બેહીને સત્સંગ સંભળાય, પછી પગ વહી ગયા હોય, કડ વહી ગયા હોય, તમે ખુરચી ચડીને બેહો તો એક વાત જુદી છે. અને ઈશ્વરના દરબારમાં કોણ રાજા કોણ રંગ આવું કઈ ગણવામાં આવતું નથી. તમે એક માણસ છો અને આવો સત્સંગ હાલતો હોય એમાં પરમાત્માનું જો સ્મરણ થઈ જાય, ભાવથી જો ભગવાનનું નામ લેવાઈ જાય,
તો શાસ્ત્રોનું અને મહાપુરુષોનું એવું કેવું છે, આ કાર્યનો કલ્યાણ થાય અંતિમ સમયે મારે તમારે દુઃખી થવું પડે નહીં. અને કોને ખબર ભાઈ, ખબર એ આપણું શું થવાનું છે. અત્યારે કદાચ તમે બહુ મોટા આલેખ કરીને બેઠા હો, બહુ મોટા ચિત્રો ચિત્રીને બેઠા હો, પણ હવારે એ કાંઈ ન બને. એટલે કાલ કોઈએ જોયું નથી, જે છે એ આજ જ છે, કાલ અહીંયા કોઈની થઈ નથી. એટલા માટે કીધું કોણ જાણી શકે કાળ Yeah.